એક મહાન નાટ્યકાર શેક્સપિયર એવું કહીને ગયા છે કે વોટ ઇઝ ધેર ઇન નેમ. એ વાત અલગ છે કે આ કયા પછી એમણે પોતાનું નામ અચૂકપણે નીચે લખ્યું હતું. બટ આઈ સ્લાઇટલી ડિસઅગ્રી વિથ ધીસ થોટ કે વોટ ઇઝ ધેર ઇન નેમ, કારણ કે હું માનું છું કે માણસનું નામ જ એની ઓળખાણ હોય છે અને નામમાં જ બધું છે. પણ હું આજે નામ વિશે આટલી બધી કથા કેમ કરી રહ્યો છું? આજના પાર્ટિસિપન્ટના નામ શું છે આ બધું જ આપણે જાણીએ એક એવા શોમાં કે જેનું નામ છે ડેલી બોનસ કો પાવર્ડ બાય ફોર્ચ્યુન બાસમતી રાઈસ. તો બંધુઓ, આજના બંને પાર્ટિસિપન્ટ એમના નામ જાણી લઈએ અને એમના નામ શું કહેવા માંગે છે એ આપણે જાણી લઈએ, પછી આપણી ક્વોલિફાઈંગ નામની એક ગેમ છે એ આપણે શરૂ કરીએ. તો મારી લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જે છે એમનું નામ આપણે જાણી લઈએ. શું નામ તમારું? શિવાની. શિવાની. અને તમારું નામ? દિવ્યાંગી. શિવાની અને દિવ્યાંગી. શિવાની શું અર્થ થાય શિવાનીનો? શંકરના પત્ની. શંકરના પત્ની. અને તમારે કોના પત્ની બનવું છે? નક્કી છે કે નથી? ઓબ્વિયસલી નક્કી ના જ હોય ને. અચ્છા અચ્છા, હજુ નક્કી નથી. ઓકે, મારા જેવું જ છે. એનીવેઝ, તો અને તમારા નામનો શું અર્થ થાય? દિવ્યાંગી મીન્સ કે દિવ્ય, પ્રકાશિત. હા હા હા, લાગ્યું જ મને. બહારથી કોઈ અમે શૂટિંગ શરૂ કર્યું, કોઈ લાઈટ કે લાઈટ મારવાની કે લાઇટિંગ કરવાની જરૂર ન પડી, એના પરથી મને લાગ્યું કે આ પ્રકાશ ક્યાંથી આવી રહ્યો છે. તો દિવ્ય પ્રકાશ, હા, થોડુંક જાણીએ તમારા વિશે. શું કરો છો તમે અત્યારે? TYBSC. TYBSC કરો છો. અને તમે? TYBBA. TYBBA કરો છો. શું બનવું છે તમારે? મારે MBA કરવું છે, અબ્રોડ સ્ટડી કરવું છે. અબ્રોડ સ્ટડી કરવું છે. શું ડ્રીમ છે? મારા ડ્રીમ તો અબ્રોડ સ્ટડી કરવાનું જ છે, MBA કરવાનું. બટ મારા પપ્પા મમ્મીનું એવું ડ્રીમ છે કે હું બેંકમાં જોબ કરું. ઓકે. તો હું હવે બેંકમાં જોબ કરવા તરફ જાઉં છું. એટલા માટે જ કહેવાય છે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં. અને તમારું શું ડ્રીમ છે? મારું ડ્રીમ MSc કરવાનું છે અને હું મારા પગ પર જાતે